સમયે જાઉં છું જનતા ક્લાસીસમાં, ત્યાં પ્રવિષ્ણ કપડ અને નિર્મિતભાઈ કપડ બેના તરફથી મને પૂરેપૂરું માર્ગદર્શન મળે છે, બેનો મને પૂરેપૂરો સપોર્ટ છે, એટલે મેં આ સિદ્ધિ હાંસલ કરી શકી છું. આગળ તો મારો વિચાર સીએ બનવાનો છે. રોજની 3-4 કલાકની મહેનત ઉપરાંત જે આપણે જે ડિફિકલ્ટી હોય તે રાત દિવસ ગમે ત્યારે ફોન કરી ત્યારે કોલેજના અને ટ્યુશનના સરનો ગમે ત્યારે ના નથી પાડે, ગમે ત્યારે એની ટાઈમ આન્સર આવે છે. ખૂબ ખુશ થાઉં છું, ખૂબ આનંદ થયો છે. મારી દીકરી ખૂબ મહેનત કરી, જનતા ક્લાસીસમાં 2-4 વર્ષ એ જાતી હતી. જનતા ક્લાસીસવાળા પ્રવીણભાઈ કક્કર અને નિર્મિતભાઈ કક્કરની અથાગ મહેનતના હિસાબે આ બધું પરિણામ આવ્યું હતું. અને એમાં મારો મોટો છોકરો સુનિલભાઈ જે એના દર્શીના પપ્પા અને નાનો છોકરો મેહુલભાઈ ચંદારાના, એ બે પ્રવીણભાઈ ત્યાં ટ્યુશનમાં જતા અને એ અત્યારે આગળ છે, અત્યારે ધંધામાં રોકાયેલા છે. બીજા ક્ષેત્રે અસંખ્ય સ્ટુડન્ટો એના ક્લાસમાં ગયા હતા અને ખૂબ આગળની મોટી પદવી, કોઈ સીએ થયા છે, કોઈ બીજા વકીલ થયા, કોઈ આ તે બધી મોટી પોસ્ટ ઉપર આવી ગયા છે. એ લોકોની મહેનત ઘણી સારી છે. વિદ્યાર્થીની ખરેખર મહેનતુ, ઉત્સાહી અને ધગશીલ હતી. તેમના પરિવારજનોનો પણ અમારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો. જનતા ક્લાસીસ અમારા પૂજ્ય પિતાશ્રી શ્રી પ્રવીણભાઈ કક્કર કે જેઓ છેલ્લા 4 દાયકાથી મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપી રહ્યા છે. આટલા વર્ષોની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે અને ઊંચી ઊંચી પદવીઓ પ્રાપ્ત કરેલ છે અને ઘણી બધી શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. અત્યારે મારા પિતાશ્રી પાસે બીજી પેઢી અભ્યાસ કરી રહી છે. તો જ્યારે મચ્છું જળ હોનાર હતા ત્યારે મૂળ અમે વનાળિયા ગામના વતની, ત્યારે ટોટલી અમારું ઘર બરબાદ થયેલ અને સંઘર્ષ કરીને મારા પૂજ્ય પિતાશ્રી આગળ આવ્યા અને તેને શિક્ષણ ક્ષેત્રે ઝંપલા. તે સમયે મોરબીની અંદર કહેવાતા નામાંકિત એવા સદાશિવ સાહેબ ભટ્ટ કે જેઓ ઘણા વર્ષો થયા તેમનું નિધન થયેલ છે, તેમજ ભીખાલાલ કસ્તુરચંદ મહેતા સાહેબ જેમની સાથે મારા પૂજ્ય પિતાશ્રી જોડાયા અને આજે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરે છે ત્યારે સૌ પ્રથમ અમે તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેઓના માર્ગદર્શન અને તેઓના આશીર્વાદથી આજે તે બંને આ દુનિયામાં નથી, પરંતુ અમારા ક્લાસીસની અંદર આજે પણ તેમની છબી, તેમનો ફોટો અમે રાખીએ છીએ અને તેનું પૂજન પણ કરીએ છીએ કે આજે મારા પૂજ્ય પિતાશ્રી જે માર્ગે ચાલ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ હું પણ ચાલી રહ્યો છું. તો આ જે કંઈ પણ શૈક્ષણિક સિદ્ધિઓ છે વિદ્યાર્થીઓ જે પ્રાપ્ત કરી રહ્યા છે તેમાં મારા પિતાશ્રીની મહેનત સાથે મારો થોડો ઘણો ફાળો, તેમજ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની મહેનત અને જે કંઈ પણ સત્કર્મો ગયા જન્મના આ જન્મના જે કંઈ પણ કરેલા છે તે આ તકે પ્રાપ્ત થાય છે. આપણા ક્લાસીસની અંદર ધોરણ 10 11-12 કોમર્સ, જીએસસીબી, સીબીએસઈ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, બીકોમ, બીબીએ, એમકોમ સહિતના વર્ગો વર્ષોથી ચાલે છે. મારા પિતાશ્રી છેલ્લા 43 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે. હું છેલ્લા 12 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલો છું, પરંતુ જે ભીખા હતા તેમજ સદાશિવ માસ્તરે જે મારા પિતાશ્રીને જે માર્ગદર્શન આપેલું અને તેમના બતાવેલા માર્ગે મારા પિતાશ્રી આજ દિન સુધી ચાલી રહ્યા છે તેનો વારસો જાળવવાનો આ તકે મને ગર્વ થાય છે. અને તાજેતરમાં અમારા દ્રષ્ટિબેન ચંદારાણા કે જે અમારા લોહાણા સમાજનું ગૌરવ ઉપરાંત મોરબીનું પણ ગૌરવ કહી શકાય કે તેઓએ સમગ્ર યુનિવર્સિટીની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તો નવી પેઢી પણ આમાંથી કંઈ બોધપાઠ લે અને આગામી સમયમાં મોરબીની અંદર શૈક્ષણિક ક્ષેત્રે એક નવા સફળતાના સોપાનો સર કરે તેવી અભ્યર્થના.